नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 गणित प्रकरण नंबर 15 संभावना। विद्यार्थी मित्रों, अगाउना वीडियो में छेल्ले आपणे सिक्का ने उछाळता अलग अलग परिणाम मळे तेनी संभावना शोधवाना एक्जाम्पल शीख्या हता। आजना वीडियो में आपणे सिक्का ने उछाळता जे परिणाम मळे छे एनी संभावना शोधवाना आपणे वधु एक्जाम्पल लईशुं अने ते सिवाय पाठ्यपुस्तकमां बीजा एक्जाम्पल आपेला छे ए पण लईशुं। सौ प्रथम विद्यार्थी मित्रों, उदाहरण नंबर 9 रकम अपने पाठ्यपुस्तक में आपेली है। हरप्रीत बे जुदा जुदा सिक्काओं ने एक साथ उछाड़े छे तो ओछा में ओछी एक छाप मळे तेनी संभावना शोधो। हवे विद्यार्थी मित्रों, अगाउना वीडियो में आपणे शीख्या के बे जुदा जुदा सिक्काओं ने हवे एक सिक्का ने बे वखत उछाड़वामां आवे के एक सिक्का ने बे वखत उछाड़वामां आवे के बे अलग अलग सिक्काओं ने एक वखत उछाड़वामां आवे तो कुल परिणाम केटला मळशे? 4 मळशे। कई रीते शोधी शकाशे? 2 ની n घात ए आपणું सूत्र छे, ए प्रमाणे कुल परिणाम आपणे 4 लखी दईए। तो लखीए बे जुदा जुदा सिक्काओने, बे जुदा जुदा सिक्काओने एक साथे उछाळता शक्य परिणामों बे अलग अलग सिक्का एटले एक एक रुपया सिक्को होई सके, बीजो 2 रुपया सिक्को होई सके। तो अपने एक साथ उछाड़िए तो बन्ने में प्रथम वक्त छाप आवे, छाप एटले के एच। अहीं आपणे सिम्बोल याद राखीशुं, छाप माटे एच याद राखवानुं छे अने कांटा माटे टी याद राखवानुं। बन्ने सिक्का उपर छाप आवी सके अथवा भाई बन्ने सिक्का उपर कांटा आवी सके। अथवा याद रखो, पहला सिक्का उपर छाप आवे, बीजा सिक्का उपर कांटो आवे, अथवा पहला सिक्का उपर कांटो आवे, बीजा सिक्का उपर छाप। એટલે કહેવાનો અર્થ વિદ્યાર્થી મિત્રો, આપણે કુલ પરિણામ બનાવવાના છે। કુલ પરિણામની સંખ્યા કેટલી થશે? 4 થશે। માટે લખીએ કુલ પરિણામની સંખ્યા બરાબર કેટલી થશે? 4। હવે આપણે જે શોધવાનું છે એને ઘટના એ નામ આપીએ। ધારો કે ઘટના એ શું પૂછ્યું છે આપણે? રકમમાં ઓછામાં ઓછી એક છાપ મળે, તારે દર્શાવીએ અહીં ઓછામાં ઓછી એક છાપ મળે। હવે વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે આની સમજ મેળવી, અહીં એક છાપ છે એટલે એક છાપવાળા તો પરિણામ લેવાના છે, છાપ એટલે કે એચ, એક છાપવાળા તો લેવાના છે। ઓછામાં ઓછી એટલે અહીં એક છાપ છે એટલે એક છાપ હોય એવા પરિણામ તો લેવાના જ છે। ઓછામાં ઓછી એટલે આપણે એનાથી વધારે વિચારવાના, એટલે એકથી વધુ એટલે 2, 3, 4 એ પરિણામ આપણે લેવા પડશે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં જોઈ શકીએ છીએ એક છાપ છે, બે છાપ છે, પણ 3 અને 4 છાપ છે નહીં, એટલે 3 અને 4 છાપ આના માટે શક્ય નથી। એટલે આપણે શું પૂછ્યું છે? ઓછામાં ઓછી એક છાપ, એટલે એક છાપવાળા પણ લઈશું અને આનું ઉલટું વિચારીએ, ઓછામાં ઓછા એટલે એનાથી વધુ, એટલે એકથી વધુ કેટલા થશે? 2। એકથી વધુ 2 એટલે એક છાપવાળા પણ લઈશું અને 2 છાપવાળા, એટલે કેવા પરિણામ લઈશું? આની અંદર આપણને એક વખત એચ દેખાય એવા પરિણામ પણ લેવાના અને 2 વખત એચ દેખાય તેવા પરિણામ। તો આની અંદર આપણે જોઈ શકીએ, આની અંદર એક વખત એચ છે, આમાં પણ એક વખત એચ છે, આમાં 2 વખત એચ છે, જ્યારે આમાં 0 વખત એચ છે। કેટલી વખત એચ છે? 0, એટલે એચ નથી એ આપણે લેવાના નથી। કેટલી વખત એચ હોય લેવાના? એક વખત એચ હોય અને 2 વખત એચ હોય, તો અહીં એક વખત એચ છે, અહીં પણ એક વખત છે, અને અહીં કેટલી વખત છે? 2 વખત છે। માટે લખીએ આપણે ઓછામાં ઓછી એક છાપ મળે તેવા પરિણામો કયા થશે? એચ એચ, એચ ટી અને ટી એચ। તો એના માટે સંભાવના પી ઓફ એ લઈએ, અહીં કેટલા પરિણામ થાય? 1, 2 અને 3 અહીં બરાબર લખી દઈએ, 3 પરિણામો। તો ઘટના એની સંભાવના, ઘટના એને સાનુકૂળ પરિણામ કેટલા છે? 3,
भाग्या कुल परिणाम केटला छे 4 अहीं भागाकार करशो तो पण चालशे, नहीं करो तो पण चालशे। 3/4 दर्शावीए, 3 ને 4 वडे न भागी शकाय, शून्य मूकीशुं। अहीं पॉइंट आवशे 4 નો ઘડીએ બોલો 30 થી વધવાનો જોઈએ, 4 7 28 થશે, 30માંથી 28 જશે, 2 આવશે, અહીં શૂન્ય મૂકીશું, અને 4 5 20 થશે, એટલે કેટલા આવશે 0.75 આપણો જવાબ આવશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકની અંદર સ્વાધ્યાય 15.1 છે, અને દાખલા નંબર 23, એક્ઝામ્પલ નંબર 23 છે, એની રકમ આપણને આપેલી છે। એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે છે। હવે અહીં કેટલી વાર ઉછાળવામાં આવે છે? 3 વખત ઉછાળવામાં આવે છે, તો એના પરિણામો કેટલા થશે આપણે જોઈએ। લખીએ, સિક્કાને 3 વાર ઉછાળતા શક્ય પરિણામો કેટલા થશે? વિદ્યાર્થી મિત્રો, આપણું સૂત્ર કયું છે? 2n³, કેટલી વખત ઉછાળવામાં આવે છે? 3 વખત, એટલે 2 ની 3 ઘાત, 2 ની 3 ઘાત એટલે 2નો 3 વખત ગુણાકાર, 2 × 2 × 2 કેટલા થશે? 2 × 2 = 4, 4 × 2 = 8, એટલે હવે અહીં આપણે કેટલા પરિણામો બનાવવાના છે? 8 પરિણામો બનાવવાના છે। કઈ રીતે બનાવીશું વિદ્યાર્થી મિત્રો? અહીંથી 1 રૂપિયાના સિક્કાને કેટલી વખત ઉછાળવામાં આવે? 3 વખત, તો આપણે આ રીતે યાદ રાખીશું, 3 વખત છાપ આવી શકે, એટલે HHH 3 વખત છાપ આવી શકે, અથવા પછી 3 વખત કાંટો આવી શકે, એટલે TTT। પહેલાં 2 પરિણામ આવે જે બનશે, 3 વખત છાપ આવે અથવા 3 વખત કાંટો આવે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ સાઈડ બનાવવાનો પ્રયત્ન કરીએ, 4 પૂરા કરીએ, અહીંની સામેના 4 આપણે સરળતાથી બનાવી શકીશું। કઈ રીતે? તો આ H છે, આ Hની જગ્યાએ આપણે T લખી દઈએ, એટલે આ બંને એચ છે એ ત્યાંના ત્યાં, ના Hની જગ્યાએ કેટલા લખીએ? T, એટલે પહેલાં T અહીં લખ્યા ખૂણા ઉપર, હવે Tને ક્યાં લખીએ? વચ્ચે લખીએ, એટલે આ બંને H ત્યાંના ત્યાં, હવે Tને ક્યાં લખીએ? વચ્ચે। પહેલાં આપણે કોર્નર ઉપર લખ્યા, છેડા ઉપર લખ્યા, પછી વચ્ચે લખ્યા, હવે ક્યાં લખીએ? Tને ડાબી બાજુ, એટલે THH। શું કર્યું વિદ્યાર્થી મિત્રો? 3 વખત H લખી દીધા, પછી 1 વખત આ ખૂણામાં T લખ્યા, પછી વચ્ચે T લખ્યા, અને પછી આ સાઈડ T લખ્યા। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બાકીના પરિણામ બનાવવા હોય તો કઈ રીતે યાદ રાખીશું? જ્યાં H હોય ત્યાં T મૂકી દેવાના, જ્યાં T હોય ત્યાં H મૂકી દેવાના। અહીં 3 × 3 H છે, તો એની જગ્યાએ 3 × 3 T આવી ગયા। જ્યાં H હોય ત્યાં T મૂકવાના, તો આ 2 વખત H છે, તેની જગ્યાએ 2 વખત T થઈ જશે, અને Tની જગ્યાએ H। અહીં Hની જગ્યાએ શું આવશે? Tની જગ્યાએ H, અને Hની જગ્યાએ T। અહીં Tની જગ્યાએ H, 2 વખત H છે, તો કેટલા થશે? 2 વખત T થશે। તો આ રીતે આપણે કુલ પરિણામ કેટલા થશે? 8 થશે। અહીં વિદ્યાર્થી મિત્રો, એ સિવાય પણ તમે જે કોઈ સરળ રીત હોય તો એ રીતે પણ યાદ રાખી શકો છો, અને આ રીતે યાદ રાખશો તો પણ તમને પ્રયત્ન કરશો તો ફાવી જશે। હવે મારે કુલ પરિણામની સંખ્યા, કુલ પરિણામની સંખ્યા કેટલી થશે? 8। અહીં આપણે ગણી શકીએ, 1 2 3 4 5 6 7 અને 8। હવે રકમમાં શું પૂછ્યું છે આપણને? 1 સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે, 8 પરિણામ આવી ગયા। જો તમામ વખત સિક્કો ઉછાળતા સરખું પરિણામ મળે, સરખું એટલે 3 × 3 વખત H અથવા તો 3 × 3 વખત T, સરખું પરિણામ કોને કહેવાય? 3 × 3 H હોય અથવા 3 × 3 T હોય, સરખું પરિણામ મળે એટલે કે 3 વાર છાપ અથવા 3 વાર કાંટો મળે, તો અનિફ રમત જીતે છે। હવે વિદ્યાર્થી મિત્ર, યાદ રાખો, અહીં રકમ ખાસ સમજવાની, અનિફ ક્યારે રમત જીતે છે? 3 વખત છાપ મળે અથવા 3 વખત કાંટો મળે, ત્યારે અનિફ રમત જીતે છે। આગળ રકમ વાંચીએ, અન્યથા હારી જાય છે, જો 3 વખત છાપ ને 3 વખત કાંટો ના મળે તો અનિફ છે રમત હારી જાય છે। આપણને કોની સંભાવના પૂછી છે? તો અનિફ રમત હારે તેની સંભાવના પૂછી છે। ક્યારે હારે છે અનિફ રમત? જો 3 વખત છાપ ને 3 વખત કાંટો મળે તો જીતે છે, અને જો 3 વખત છાપ ને કાંટો ન મળે એટલે આ રીતના પરિણામ મળે તો અનિફ રમત હારી જાય છે, એટલે એના માટે અનિફ રમત હારે એની સંભાવના પૂછી છે। માટે આપણે કયા પરિણામો લેવાના? આ 6 પરિણામ દર્શાવવા પડશે, તો આપણે અહીં બાજુમાં દર્શાવીએ।
હનીફ રમત હારે તેની ધારો કે ઘટના એ હનીફ રમત હારે હનીફ રમત ક્યારે હારે છે જ્યારે સરખા પરિણામ ન મળે ત્યારે એટલે આપણે આ સરખા પરિણામને ધ્યાનમાં લેવાના નથી એના સિવાયના જે છ પરિણામો છે એને આપણે ધ્યાનમાં લેવાના છે એ લખીએ હનીફ રમત હારે તે માટે શક્ય પરિણામો હવે વિદ્યાર્થી મિત્રો અહીં છ પરિણામો તમે દર્શાવવા હોય તો દર્શાવી શકો ડાયરેક્ટ છ લખી દેશો તો પણ ચાલશે દર્શાવવા હોય તો આપણે અહીં લખેલા જ છે એના એ ફરી દર્શાવવાનું થશે એચ એચ ટી એચ ટી એચ અને ટી એચ એચ ત્યારબાદ ટી ટી એચ આ છ દર્શાવવાના છે એક બે ત્રણ ચાર પાંચ અને છ ટી એચ ટી એચ ટી ટી માટે કુલ પરિણામ કેટલા થશે છ થશે તો ઘટના એની સંભાવના પી ઓફ એ શું થશે સૂત્ર ઘટના એને સાનુકૂળ પરિણામ છ અગિયાર કુલ પરિણામ કેટલા છે આઠ છે એટલે ભાગાકારમાં આઠ આવશે છના વયો પાડીએ ત્રણ દુ છ આઠના વયો પાડીએ ચાર દુ આઠ બે બે કેન્સલ થઈ જશે એટલે જવાબ કેટલો આવશે ત્રણ ભાગ્યા ચાર અહીં આપણે અગાઉ ભાગાકાર કર્યો ત્રણ ભાગ્યા ચાર એટલે કેટલા આવશે ઝીરો પોઈન્ટ પંચોતેર આવશે આ આપણો જવાબ થશે જો વિદ્યાર્થી મિત્રો અહીં એવું પૂછ્યું હોય અને રમત જીતી જાય તેની સંભાવના થોડું ફેરવીને પૂછાય તો અનિપ રમત ક્યારે જીતે છે ત્યારે અહીં રકમ ખાસ સમજવાની છે સરખું પરિણામ મળે ત્યારે અનિપ રમત જીતે છે જો અનિપ રમત જીતે તેની સંભાવના પૂછી હોય તો એના માટે આપણે પરિણામ કેટલા લેવાના બે લેવાના છે ભાગ્યા કુલ પરિણામ કેટલા આવશે આઠ આવશે એ રીતે ગણતરી કરવાની છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ્યપુસ્તક બહારનું એક એક્ઝામ્પલ લઈએ એક સમતોલ સિક્કાને ત્રણ વાર ઉછાળતા નીચેની ઘટનાની સંભાવના શોધો હવે નીચેની ઘટનાઓ એ આપણે પરીક્ષામાં કઈ રીતે પૂછાય છે એના આધારે આપણે રકમ બનાવીને પ્રયત્ન કરશું સૌ પ્રથમ આપણે કુલ પરિણામો બનાવીએ સિક્કાને કેટલી વખત ઉછાળવામાં આવે ત્રણ વખત ત્રણ વખત ઉછાળીએ તો કુલ પરિણામો બેની એન ઘાત પ્રમાણે કેટલા થશે બેની ત્રણ વખત ઉછાળતા એનની જગ્યાએ ત્રણ લખીશું બેની ત્રણ ઘાત એટલે બે ગુણ્યા બે બેનો ત્રણ વખત ગુણાકાર કેટલા થશે બે દુ ચાર ચાર દુ આઠ તો આપણે લખીએ સિક્કાને ત્રણ વાર ઉછાળતા શક્ય પરિણામો ઉછાળતા શક્ય પરિણામો હવે આ વિદ્યાર્થી મિત્રો આપણે આઠ પરિણામ બનાવવાના છે અગાઉ બનાવ્યા એ પ્રમાણે ત્રણે ત્રણ વખત એચ લખી દઈએ પહેલાં અહીં છેડા ઉપર ટી લખીએ પછી વચ્ચે ટી લખીએ અને પછી આ બાજુ ટી લખીએ અહીં એચ એચ અને ટી હવે ટીને વચ્ચે લખીએ તો એચ ટી એચ હવે ટીને આ બાજુ લાવીએ ટી એચ એચ હવે વિદ્યાર્થી મિત્રો અહીં ચાર પરિણામ બની ગયા બીજા ચાર કઈ રીતે બનાવીશું જ્યાં એચ છે ત્યાં ટી લખી દઈશું ટી છે ત્યાં એચ લખી દઈશું હા એચની જગ્યાએ ટી 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 અહીં ટી ટી એચ અહીં એચ છે તો ટી ટીની જગ્યાએ એચ ફરી એચની જગ્યાએ ટી અહીં થશે એચ ટી ટી કુલ પરિણામ કેટલા થયા આઠ થયા હવે વિદ્યાર્થી મિત્રો અહીં પરીક્ષામાં જે પૂછી શકાય એને આપણે ધ્યાનમાં લઈને અલગ અલગ ઘટના લઈએ ધારો કે ઘટના એ એવું પૂછાય ત્રણેય વખત ઉછાળવામાં આવે ઓછામાં ઓછી બે છાપ મળે પહેલાં રીતે દર્શાવીએ ઓછામાં ઓછી બે છાપ મળે હવે વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે સમજ્યા અહીં ઓછામાં ઓછી કેટલી છાપ કહી છે બે છાપ એટલે બે એચ વાળા તો લેવાના જ છે બે એચ હોય એવા લેવાના ઓછામાં ઓછી એટલે એનાથી વધુ વિચારવાના વધુ એટલે બે એચ વાળા પણ લેવાના ત્રણ એચ વાળા પણ લેવાના ચાર એચ વગેરે પણ વિદ્યાર્થી મિત્રો અહીં વધુમાં વધુ ત્રણ એચ આવી શકશે ચાર એચ આવી શકશે નહીં કેમ ત્રણ વખત ઉછાળવામાં આવે એટલે ત્રણ જ પરિણામો દરેકની અંદર ત્રણ ત્રણ હશે ત્રણ હવે આપણે વિદ્યાર્થી મિત્રો આમાં એવા પરિણામ શોધવાના જેની અંદર બે એચ હોય અને ત્રણ એચ હોય ચલો આપણે જોઈએ અહીંથી શરૂઆત કરીએ ત્રણ એચ વાળા લેવાના છે અહીં લખેલું છે
આમાં બે એચ છે એટલે આપણે લેવાના છે, આમાં પણ બે એચ છે એટલે આ પરિણામ પણ લઈશું, આમાં પણ બે એચ છે એટલે આ જે પરિણામ છે એની અંદર બે અને ત્રણ વખત એચ એટલે કે છાપ છે, આની અંદર એક વખત એચ છે તે એક વખત એચવાળા આપણે લેવાના નથી, આમાં પણ એક વખત એચ છે આમાં પણ એક વખત એકવાળા લેવાના નથી, આમાં એક પણ વખત એચ નથી એટલે એક પણ વખત એચ એવા આપણે લેવાના નથી, એટલે કેટલા પરિણામ થશે એક બે ત્રણ અને ચાર. આપણે ડાયરેક્ટ લખી દઈએ વિદ્યાર્થી મિત્રો અહીં કે એવા પરિણામો કેટલા થશે, એચ 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 ટી એચ ટી એચ અને ટી એચ એચ કેટલા થશે એક બે ત્રણ અને ચાર. તો ઘટના એની સંભાવના પી ઓફ એ, ઘટના એને સાનુકૂળ પરિણામ કેટલા છે ચાર ભાગ્યા કુલ પરિણામ આઠ. અહીં આપણે અંશ અને છેદનું સાદુરૂપ આપવું પડશે, ચારના અવયવો ચાર એકા ચાર થશે, આઠના અવયવો ચાર દુ આઠ થશે, અહીં ચાર ચાર કેન્સલ થઈ જશે એટલે કેટલા બાકી રહેશે એક ભાગ્યા બે. એકને બે વડે અહીં આપણે રકમમાં ભાગાકાર કરીએ, એકને બે વડે ન ભાગી શકાય એટલે શૂન્ય મૂકીશું, એ શૂન્ય મૂકીને દશાંશ ચિહ્ન મૂકીશું, બે પંચ્યા દસ થશે એટલે ઝીરો ઝીરો આવશે, દસમાંથી દસ જશે એટલે શેષ કેટલી આવશે શૂન્ય, જવાબ કેટલો આવશે 0.5 આવશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એક આપણે બીજું એક્ઝામ્પલ લઈએ, આ રીતે પૂછાય, ધારો કે ઘટના બી નામ આપી દઈએ ને, વધુમાં અહીં ઓછામાં ઓછી બે છાપ હતી, હવે એવું પૂછાય વધુમાં વધુ બે છાપ મળે, વધુમાં વધુ બે છાપ મળે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણને વધુમાં વધુ બે છાપ છે, બે છાપ છે એટલે બે વખત એચ હોય એવા લેવાના છે, વધુમાં વધુ એટલે એનાથી ઓછા વિચારવાના, ઓછા એટલે એક વખત એચ હોય એવા અને ઝીરો વખત એચ હોય એવા લેવાના છે પરિણામો. તો અહીં આપણે શોધીએ બે વખત એચ હોય એવા લઈશું, એક વખત એચ અને ઝીરો વખત એચ, ત્રણ વખત એચવાળા લઈશું નહીં. તો અહીં આપણે જોઈ શકીએ આની અંદર ત્રણ એચ છે, ત્રણ વખત એચવાળા પરિણામ લેવાના નથી. આમાં કેટલા એચ છે, બે વખત એચ છે, અહીં આપણે ડાયરેક્ટ લખીએ બે વખત એચ હોય એટલે એ પરિણામ લઈશું, અહીં પણ બે વખત એચ છે એટલે એ પરિણામ પણ લઈશું, અહીં પણ બે વખત એચ છે એટલે એ પરિણામ પણ લઈશું, આમાં કેટલી વખત એચ છે શૂન્ય વખત, શૂન્ય એટલે એક પણ વખત એચ નથી એટલે એ પરિણામ પણ આપણે શૂન્ય એચ એટલે આની અંદર આપણે આ પરિણામ ખાસ આપણે વિશિષ્ટ યાદ રાખવાનું છે, શૂન્ય વખત એચ છે એટલે એ પણ આપણે લઈશું. ત્યારબાદ આની અંદર એક વખત એચ છે તો એક વખત એચવાળું આપણે લેવાનું છે એટલે આને પણ દર્શાવીશું ટી ટી એચ. ત્યારબાદ આમાં પણ એક એચ છે, આમાં પણ એક એચ છે, જે કેટલા પરિણામો થયા વિદ્યાર્થી મિત્રો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, એટલે અહીં થશે સાત. ઘટના બીની સંભાવના એટલે પી ઓફ બી કેટલા થશે, ઘટના બીને સાનુકૂળ સાત ભાગ્યા કુલ કેટલા પરિણામ છે, કુલ આઠ પરિણામ છે એટલે જવાબ કેટલો આવશે સાત ભાગ્યા આઠ. હવે વિદ્યાર્થી મિત્રો આ રીતે પૂછાય કે ધારો કે ઘટના સી નામ આપી દઈએ, વધુમાં વધુ ત્રણ વાર કાંટો મળે, હવે વિદ્યાર્થી મિત્રો અહીં કાંટાને આપણે ટી વડે દર્શાવીએ છીએ, ત્રણ વખત કાંટો લખેલું છે, ત્રણ ટી હોય એવા પરિણામ તો લેવાના છે, ત્રણ વખત ટી હોય એવા પરિણામ તો લેવાના જ છે. હવે વધુમાં વધુ એટલે આપણે એનાથી ઓછા વિચારવાના, ઓછા એટલે બે ટી હોય એ પણ લઈશું, એક ટી હોય એવા પણ લઈશું, અને ઝીરો ટી, ઝીરો ટી એટલે એક પણ ટી ના હોય એવા પરિણામ પણ લઈશું. તો આપણે લખીએ પરિણામો, કયા કયા થશે આની અંદર વિદ્યાર્થી મિત્રો, કેટલા ટી છે ઝીરો ટી, એક પણ ટી નથી એટલે આપણે ઝીરો ટીવાળા લેવાના છે એટલે આ પરિણામ ખાસ ધ્યાનમાં રાખવાના છે આવા પરિણામો પૂછાય તો. પછી આની અંદર એક ટી છે તે એક ટીવાળું પરિણામ લેવાનું છે એટલે એચ એચ ટી. પછી આમાં પણ એક ટી છે એટલે એ પણ દર્શાવીશું, આમાં પણ એક ટી છે એટલે એ પણ દર્શાવીશું, આમાં કેટલા ટી, ત્રણ ટી છે, ત્રણ ટીવાળા એ પણ દર્શાવવાના છે, આમાં કેટલા ટી છે બે ટી તો બે ટી હોય એવા પણ દર્શાવવાના છે, આમાં પણ બે ટી છે એ પણ દર્શાવવાના છે, અહીં લખેલું છે ને બે ટી
टी एच टी जैसे आम बे टी है ए दर्शाईशू ए विद्यार्थी मित्रों के मित्रों के परिणाम आ एक बे त्रण चार पाँच छ सात ने आठ ए आती कुल परिणाम घटना सी ने सानुकूल परिणाम के आठ तो घटना सी की संभावना पी ऑफ सी घटना सी ने सानुकूल आठ भाग्या कुल के छे? कुल आठ भागाकार में आठ आ आठ आठ कैंसल थी जैसे जवाब के एक आवशे ज्यारे जवाब एक आए त्यारे घटना केवी घटना कहेवाशे चौक्कस घटना कहेवाशे। आम विद्यार्थी मित्रों अहीं आपणे आ जे आठ परिणाम छे एमां जे अलग अलग रीते फेरवीने पूछाता होय छे खास आपणे याद राखवानुं छे के ओछामां ओछी ने वधुमां वधु आवे एमां थोड़ी काळजी राखवानी छे अथवा आ रीते पण पूछाई शके ए सिक्काने उछाळता तेना ऊपर त्रणे वखत छाप मळे त्रणे वखत छाप मळे आ एक परिणाम आवे एना माटे एक भाग्या आठ थशे त्रणे वार कांटो मळे तो त्रणे वार कांटो मळे एटले त्रणे वखत टी होय एटले परिणाम पण केटला थशे एक अने कुल परिणाम केटला थशे आठ। तो आ रीते आजे आठ परिणाम छे अलग अलग रीते पूछाता होय छे तमे जाते प्रयत्न करजो ते सिवाय बोर्डना जूना पेपर जोजो एमां पण तमने आ प्रकारना दाखला जोवा मळशे जाते प्रयत्न करशो एटले थोड़ी प्रेक्टिस वधु थशे।